કાલાવડમાં આજે નવા માર્કેટિંગ યાદ ખાતે 71મા વન મહોત્સવ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. સમગ્ર ગુજરાતને હરિત ગુજરાત બનાવવાની નેમ સાથે દર વર્ષે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે જામનગર જિલ્લો આ ઝુંબેશમાં વધુ યોગદાન આપે તેવા હેતુથી જામનગર જિલ્લાને વધુ હરિયારો બનાવવા કાલાવડના નવા એપીએમસીમાં જિલ્લા કક્ષાના 70મા વન મહોત્સવની અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંત્રી તથા અન્ય મહાનુભાવો હસ્તે વૃક્ષારોપણ કરી નિઃશુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને મંત્રીએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યો હતો. વન વિભાગ જામનગર દ્વારા આયોજિત વન મહોત્સવમાં મંત્રી જયેશભાઈ રાદડિયાએ લોકોને વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા અનુરોધ કરવા જણાવ્યું હતું. અનિયમિત કરતા વરસાદ અને ગુજરાતમાં વન અનાચ્છાદિત વિસ્તારનું પ્રમાણ સરેરાશ ઓછું હોવાના કારણે તત્કાલીન સમયમાં કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. આજે પણ વન મહોત્સવ દ્વારા વન વિસ્તાર બહાર પણ વનીકરણની ઝુંબેશની હરિયાળા ગુજરાત તરફ અગ્રેસર બનીએ, વધુમાં વધુ વૃક્ષો વાવી ગુજરાતને હરિયામણું હરિયારું બનાવીએ, પરંતુ માત્ર વૃક્ષો વાવીને ભૂલી જવું નહીં, તેના વિકાસની ફરજ પણ આપણા ગુજરાતીઓની જ છે, ત્યારે વધુ વૃક્ષો વાવીએ, તેનું જતન કરીએ અને સંવર્ધન કરીએ. કાર્યક્રમમાં એપીએમસી કાલાવડના સંવર્ધન કરીએ. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.